डुंगळीनी प्री सीझनमां डुंगळीनी किंमतमां झडपथी घटाडो, 2-4 रूपिया मळता डुंगळी पकवता खेडूतो परेशान। डुंगळीनो वावेतर विस्तार 10% वधियो छे, उपज वधता भावमां 90% सुधी घटाडो थयो। डुंगळी पकवता खेडूतोने सरकार आपी शके छे मोटी राहत। डुंगळीना घटता भाव अंगे जीतु वाघाणी सहितना धारासभ्योए मुख्यमंत्री भूपेन्द्र पटेलने करी छे रजूआत। खास कमिटी बनावी समस्यानो उकेल लावा प्रयास कराशे। भरूचना जंबूसर तालुकाना कावली गामे नर्मदा निगमनी नहर तूटी छे। भरूनाळे चोमासा जेवा दृश्यो सर्जाया। खेतरोमां जवाना रस्ता पर फरी वळ्युं पाणी। 2 दिवस पहेला जंबूसरना मगणात गामे नहरमां पड्युं हतुं गाबडुं। हीरासर इंटरनेशनल ग्रीनफील्ड एरपोर्ट माटे टेस्टिंगनी कवायत शुरू। आवतीकाले दिल्हीथी खास फेब्रिकेशन फ्लाइट राजकोट आवशे। ट्रायलने सफलता मळता ज डीजीसीआई डोमेस्टिक एरपोर्ट माटे मंजूरी आपशे। हीरासर एरपोर्ट पर रनवे नुं काम पूर्ण थयुं छे। सूरतना वराछामां धोरण 9ना विद्यार्थीए गळे फांसो खाधो। परिवारे फोन न लई आपता विद्यार्थीए जीवन टूंकाव्युं। अभ्यासमां ध्यान आपवानुं कहेता विद्यार्थीए पगलुं भर्युं। वराछा पोलीसे अकस्माते मोतनो गुनो दाखल कर्यो। कराई तालीम एकेडमीमां बोगस पीएसआईनी तालीमना मामले गृह विभाग करी शके छे मोटो खुलासो। गृह विभाग छेल्ला 9 दिवसथी करी रह्यो छे तपास। छेल्ला 9 दिवसथी राज्यना गृह विभागने एक शंकमंद व्यक्ति खोटी रीते तपास તાલીમ રહી રહ્યો હોય તે જાણકારી મળી હતી। યુવરાજસિંહ જાડેજાએ બોગસ ભરતીના કરેલા આક્ષેપનો મામલો। પીએસઆઈ મયુર તડવીનું ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી નથી થયું વેરિફિકેશન। ડભોઈના ધર્માપુરા ગામે રહેતો હતો મયુર તડવી। વર્ષ 2021માં ખાનગી નોકરી માટે મયુરે લીધો હતો ચાલ ચલગતનો દાખલો। રાજકોટના બાબરાણી વણિરાજ કોલેજ કૌભાંડ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બોગસ ટ્રસ્ટી સામે નથી લીધા કોઈ પગલા। પ્રવીણ ભટ્ટ અને તુષાર ભટ્ટ સામે પગલા ના લેતા અનેક તર્કવિતર્ક સર્જાયા। પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિન પૈથાણીને 150 પેજની ફરિયાદ મળી હતી, તો કેમ તપાસ ન થઈ તે સૌથી મોટો સવાલ। રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે સિન્ડિકેટ બેઠક। હાલમાં 14માંથી માત્ર 5 સિન્ડિકેટ સભ્ય કાર્યરત છે। વર્ષ 2021-22નો 55મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે। ગુજરાતમાં ધોરણ 5-8ના વિદ્યાર્થીઓની બઢતી આપવામાં નહીં આવે। 2 વિષયમાં 35% કરતા ઓછા માર્ક હશે તો નહીં મળે બઢતી। કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને અપાતું હતું માસ પ્રમોશન। ધોરણ 10 અને 12માં 16,55,655 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાર્થીઓની સંખ્યા વધતા 5,788 બ્લોક કરાયા છે। ધોરણ 10 પરીક્ષાર્થીની સંખ્યામાં ઘટાડો થયો છે। ધોરણ 10ના પરીક્ષાર્થીઓ ઘટતા 1,412 બ્લોક ઘટાડાયા છે। ઇજનેરી કરતા મેડિકલ માટે વધતો ધસારો। બાર સાયન્સમાં એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીમાં 45% વધારો। બાર સાયન્સ પછી ઇજનેરીમાં પ્રવેશ માટેની વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। આ વર્ષે એ ગ્રુપમાં 40,414 વિદ્યાર્થીઓ છે, જ્યારે બી ગ્રુપમાં 69,936 વિદ્યાર્થીઓ છે। જીટીયુમાં નવા શૈક્ષણિક સત્રથી એક્ઝિક્યુટિવ એમબીએ અને મેનેજમેન્ટના નવા કોર્સની શરૂઆત થશે। ફાર્મસીમાં ઓછા સમયના સર્ટિફિકેટ કોર્સની પણ શરૂઆત કરાશે। જીટીયુમાં એમએસસી, આઈટી અને એન્જિનિયરિંગના અનેક નવા કોર્સની શરૂઆત થશે। જીટીયુનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ આ વર્ષથી ફરી એકવાર શરૂ કરવામાં આવશે। કોરોનાના કારણે પ્રોગ્રામ બંધ કરાયો હતો। બીઈના 6ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ તથા 5થ સેમના સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ વિદેશથી યુનિવર્સિટીમાં જઈ શકશે। આ પ્રોગ્રામનો અમલ પીજીમાં પણ કરાશે। વડોદરામાં વર્ષ 2017માં રોપેલા કોનોકાર્પસ વૃક્ષ હવે પાલિકા દૂર કરશે। શહેરને હરિયાળું કરવા 35,000 વૃક્ષ કરવામાં આવશે દૂર। વૃક્ષો પાણીનું શોષણ વધુ કરે છે અને ઓક્સિજન નથી આપતા તેવા અનુમાન સાથે કોર્પોરેશન હવે કોનોકાર્પસના વૃક્ષ દૂર કરી અને વૃક્ષનું વાવેતર કરશે। વડોદરા જિલ્લા પંચાયતનું બજેટ 9 માર્ચે સભામાં રજૂ કરાશે। 36.24 કરોડના બજેટને અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે। જિલ્લા પંચાયતની ઇમારતના રિનોવેશનની દરખાસ્ત પણ રજૂ કરાશે। જિલ્લા પંચાયત ઇમારતનો 1.86 કરોડનો અંદાજ ખર્ચ છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ઢોર પકડવામાં મદદ કરશે। ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરા મારફતે મદદ કરશે। ઢોરના હુમલાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખી આ મોટો નિર્ણય કરાયો।
અમદાવાદમાં મફત અનાજ લેનારોની સંખ્યામાં વધારો થયો છે. એક વર્ષમાં 70,000 મફત અનાજ લેનાર વધ્યા છે. નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ અનાજ લેનારા વધ્યા છે. વર્ષ 2021-22માં અનાજ લેનારની સંખ્યા 17,04,156 હતી. અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા ઓરડાનું પ્લાનિંગ. નવા પ્લાનમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન શહેરની બહાર રાખવા વિચારણા. તમામ રેસિડેન્શિયલ ઝોન માત્ર રહેણાંક માટે રહેશે. શહેરમાં વધતા પ્રદૂષણને અટકાવવા લાંબા ગાળાનું આયોજન. બનાસકાંઠા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સીએમને પત્ર લખ્યો છે. બટાકામાં ભારે મંદી હોવાથી સહાયની માગણી કરી. ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સહાય અને બહાર બટાકા મોકલવા ટ્રાન્સપોર્ટમાં સબસિડી આપવાની કરી છે માગણી. સરકારે 5,052 કરોડની વીજળી ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદી છે. વર્ષ 2022માં પ્રતિ યુનિટે 4.78 રૂપિયાના ભાવે વીજળી ખરીદી હતી. વર્ષ 2022માં 2,816 કરોડની વીજળી ખરીદી. છેલ્લા 2 વર્ષમાં સોલાર પાવર પોલિસી અંતર્ગત ખરીદી છે આ વીજળી. પૂર્વ પ્રધાનમંત્રી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈની 128મી જન્મ જયંતિ. સમાધિ સ્થળ અભયઘાટ ખાતે કરાયું પ્રાર્થના સભાનું ખાસ આયોજન. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે પુષ્પાંજલિ અર્પણ કરી. અભયઘાટ ખાતે મોરારજી દેસાઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠ ખાતે આવેલા મોરારજી દેસાઈ સંગ્રહાલયની લીધી મુલાકાત. આચાર્ય દેવવ્રત સભાખંડ ખાતે પણ પહોંચ્યા. વલસાડના સરીગામમાં આવેલી જીઆઈડીસીમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગતા બ્લાસ્ટ થયો. આગમાં 3 કામદારના મોત થયા. 2 કામદારી ઇજાગ્રસ્ત થયા. આગ લાગવાનું કારણ અકબંધ.